રાજપીપરા સહિત નર્મદાની કોર્ટ ચાલુ નહીં થતા આજથી રાજપીપરા ખાતે બાર એસોસિએશનના વકીલોનું વિરોધ પ્રદર્શન. કોર્ટની બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને વકીલોએ કર્યા સૂત્રોચ્ચાર. અને બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટની આગેવાની સૂત્રોચ્ચારો કરી નારા લગાવ્યા હતા. આવતીકાલે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને તેમ છતાં પણ કોર્ટ ચાલુ નહીં કરાય તો ઉપવાસી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પ્રસંગે બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદના એલ ભટ્ટ અને સેક્રેટરી બરવંત બી વસાવાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત યુનિટ જજ નર્મદા, જિલ્લા નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજને કોર્ટ ચાલુ કરવા અને નજીકના દિવસોમાં કોર્ટ ચાલુ ન થાય તો પ્રતિક ઉપવાસ તેમજ વિરોધ પ્રદર્શન કરવા બાબતે લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે આ અગાઉ અમે નર્મદા ડિસ્ટ્રિક્ટ જજને ઘણીવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં તેમજ તાલુકાઓમાં ઓનલાઈન ફ્રીક્વન્સીની ઘણી તકલીફ રહે છે, તેમજ અમારા વિસ્તારોમાં કોરોનાની એટલી ગંભીર સમસ્યા છે કે સંજોગા શરતને આધીન કોર્ટ ચાલુ કરવા માટેની રજૂઆત કરેલ હતી, પણ આગળની કોઈ કામગીરી શરૂ થયેલ નથી, જેનાથી વકીલો તેમજ પક્ષકારોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, જેથી કરીને ફાઇલિંગની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમજ પુરાવા સિવાયના અન્ય કામો શરૂ કરવા અમે માંગ કરી હતી. વધુમાં 3 વર્ષથી ઉપરની સજાના ગુનાઓના જે આરોપીઓ છે તેઓ પણ માર્ચ મહિનાથી ન્યાયિક પ્રક્રિયા વગર જેલમાં બંધ છે. જે ન્યાયિક પ્રક્રિયા ચાલવાની ન હોય તો તેઓને અન્યાય થઈ રહ્યો છે અને તેને કારણે માનવીય અધિકારોનું હનન થઈ રહ્યું છે. તે આ સમસ્યાને વાચા આપવા પણ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતાના છૂટકે અમારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે. જો એમ નહીં થાય તો વિરોધ પ્રદર્શન તેમજ પ્રતિક ઉપવાસના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ પણ જણાવ્યું હતું. જ્યોતિ જગતાપ, ZSTV, રાજપીપરા. છેલ્લા 4 મહિનાથી આખા ભારત દેશની તમામ ન્યાયાલયો બંધ છે. હાલમાં તો અમને લાગે છે કે જાણે ન્યાયાલય જાણે કે કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. તમામ જગ્યા ઓપન થઈ ગઈ છે. અનલોક 4માં સિનેમાઘરો પણ ચાલુ થવાના છે એવી જાહેરાત છે, તો એ સંજોગોમાં અદાલતો ચાલુ કેમ નથી થતી એ અમને સમજાઈ નથી રહ્યું. જો અદાલતો, અમે પણ સમજીએ છીએ કે હાલની પરિસ્થિતિ ગંભીર છે, પણ થોડા નિયમો અને થોડા ધારાધોરણોની સાથે પક્ષકારો વિના જો કોર્ટ ચાલુ કરી શકાય તો એ સૌના માટે ખૂબ ઉત્તમ રહેશે. ઘણા પક્ષકારો ન્યાય વિહોણા થઈ ગયા છે. કોર્ટોમાં વકીલો પણ, વકીલો ના હોય તો કોર્ટનો કોઈ મતલબ નથી, અને ન્યાયાલયો હંમેશા ચાલુ રહેવી જોઈએ એવું આપણું ભારતીય બંધારણ પણ કહે છે. તો તે ઉદ્દેશ્યથી અમે હાલમાં આ આંદોલન કરી રહ્યા છીએ. વકીલોની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે, અને વકીલ શ્રીઓ માટે પણ અદાલત ચાલુ કરવી જોઈએ એવું અમારી ખાસ માંગણી છે. એ માંગણી સાથે અમે હાલનું આંદોલન ચાલુ કર્યું છે. આજે અમે સૂત્રોચ્ચાર કર્યો છે. આવતીકાલે પણ અમારો સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ છે, અને ત્યાર પછી જો કોર્ટ ચાલુ નહીં થાય કે ફાઇલિંગની ને એની કાર્યવાહી ચાલુ નહીં થાય તો તેવા સંજોગોની અંદર અમે પ્રતિક ઉપવાસ પણ કરીશું એવી અમારી આ જાહેરાત.